जय स्वामी नारायण। वाला विद्यार्थियों, पाठ 10 एनी चर्चा आगळना बे लेक्चर में करी। आजे हवे आपणे छेल्लो भाग चर्चीशू। आगळ आपणे वात करी कि स्वामीजी लघु कौमुदी लेवा गया, परंतु એમની પાસે અઢી આના ખૂટતા હતા અને એના કારણે એ અઢી આના કઈ રીતે મેળવવા, એના માટે તે પાથરણું પાઠ થઈને ચિંતામાં પડ્યા અને સૂઈ ગયા। એમને ચિંતા થઈ અને વિચારવા લાગ્યા કે આવતીકાલથી ભણવાનું શરૂ કરવું છે, પણ લઘુ કૌમુદી વિના કેમ ભણાશે, અઢી આના લાવવા ક્યાંથી। વાતાવરણ અજાણ્યું હતું, કોઈની પાસે કશી વાત કરી શકાય તેમ ન હતી। શું કરવું, કેટલો સમય ગમગીન રહ્યા પછી ચમકારો થયો। લેખક ગમગીન થઈ ગયા હતા, એમને ચમકારો થયો, અચાનક એમને યાદ આવી। લેખક વિચારવા લાગ્યા કે ભાઈ કાલે તો લઘુ કોમેડી જોશે જ, એના વગર તો સંસ્કૃત ભણાશે નહીં। પણ અચાનક એમને એક વાત મનમાં આવી કે વૃંદાવનના મુખ્ય મંદિર બિહારીજીના દર્શન કરવા જા, અને કોઈ સજ્જન દેખાય તો અઢી આના માગ, કોઈ તને જરૂર આપશે। એમણે વિચાર્યું કે ભાઈ કાલ સવાર પડે ને હું જે વૃંદાવન જે છે એનું મોટું મંદિર ભગવાન કૃષ્ણનું બિહારીજીનું મંદિર છે ત્યાં જજે, અને કોઈની જોડે કોઈ સારો માણસ સજ્જન એટલે સારા માણસ જોડે જઈ અને માગજે, કોક તો તને આપશે જ। બીરગીરીજીને કહીને હું નીકળ્યો પાછો વૃંદાવન જવા। સામે આવતી પ્રત્યેક વ્યક્તિને હું આશા અને લાલચભરી દૃષ્ટિથી જોતો, કદાચ આ મને અઢિયાના આપશે, પણ માગવાની હિંમત ના ચાલે, કદાચ ના પાડશે તો, કદાચ અપમાન કરશે તો। લેખક સવારે નીકળ્યા વૃંદાવનથી મંદિરે જવા, જેટલા માણસો એમને જોયા એમને વિચાર આવ્યો કે ભાઈ આ વ્યક્તિ પાસે માગું, આ આપે એવો લાગે છે। પણ તે માગવા જાય તરત જ એમના મનમાં વિચાર આવ્યો, આ વ્યક્તિ મને ના પાડી દેશે તો, અપમાન કરી દેશે તો, કારણ કે ભિક્ષા ક્યારે માગી નહોતી, સંત હતા પણ એમની જરૂરિયાતો નિમિત સીમિત હતી, પણ હવે જરૂર પડી, ભિક્ષા માગવી પડે એવી હતી, પણ એમને થતું કે ભાઈ આ વ્યક્તિ મને નહીં આપે, મારું અપમાન કરશે, તો એમને ડર સતત સતાવ્યા કરતો હતો। અહીં લખે છે કે ભાઈ માણસમાં જ્યારે યાચના વૃત્તિ જાગે છે ને ત્યારે તેનું તેજ ખુમારી અને વ્યક્તિત્વ ઢીલું ઢસ થઈ જાય છે, તેનો મને પ્રતિક્ષણ અનુભવ થવા લાગ્યો। લગભગ 1.5 માઇલના રસ્તા ઉપર કેટલાક માણસો સામે મળ્યા, મેં સૌને નિહાળ્યા, પણ કોઈની પાસે અઢિયાના માગી શકાય નહીં। બિહારીજીનું મંદિર હવે નજીક આવી ગયું હતું, મને થઈ ગયું કે હું અઢિયાના માગી શકીશ નહીં અને પુસ્તક વિના ભણી શકીશ નહીં, નિરાશા વધતી ગઈ। અહીંયા લખ્યું છે કે ભાઈ ઢીલા ઢસ થઈ જવું, ઢીલા ઢસ થઈ જવું, શરીર શિથિલ પડી જવું, અથવા તો અહીંયા સાવ ઢીલા થઈ જવું। લેખકે સાવ ઢીલા થઈ જવું, નિરાશ થઈ ગયા। લેખક છે કે ભાઈ એમણે વિચ કહ્યું કે યાચના વૃત્તિ જ્યારે માણસમાં જાગે છે, કંઈક જરૂર હોય ને આપણે પાસે કંઈ પૈસા ના હોય, કંઈ દવાખાનું આવ્યું હોય કે ડૉક્ટરને ત્યાં જવાનું કે કંઈ ગમે તે હોય જરૂરિયાત હોય, અને આપણે કોકની જોડે પૈસા માગવા આવે માગવા જઈએ ને, ત્યારે આપણું જે વ્યક્તિત્વ છે સાવ તુચ્છ લાગે આપણને। અહીંયા કહ્યું છે કે આપણી જે તેજ છે, આપણી ખુમારી છે, એ બધું જતું રહે છે, અને અહીંયા આ લેખકને પણ પ્રતિક્ષણ એટલે કે ભાઈ દરેક ક્ષણે આવો અનુભવ થવા લાગ્યો। એમને થયું કે ભાઈ હું માગી શકીશ નહીં કોઈની જોડે, અને પુસ્તક વગર ભણી શકીશ પણ નહીં। તેવામાં મારી દ્રષ્ટિ રોડ ઉપર બેસીને ટોપલામાં ફળો વેચતા એક માણસ ઉપર પડી, કોઈ અગમ્ય પ્રેરણાથી હું એની પાસે ગયો। મારી હથેળીમાં રાખેલા 8 આના તેને બતાવ્યા અને કહ્યું, મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે, અઢી આના ખૂટે છે, જો મને તમે આપશો તો હું તમને જ્યારે મળશે ત્યારે પાછા આપી દઈશ, પણ જો નહીં મળે તો નહીં આપું।
એ ફળવાળા પાસે જયા ગયા લેખકને ઈશ્વરે જાણે પ્રેરણા આપી હોય એમ, ત્યાં જઈને એમણે બોલી દીધું, કહી દીધું કે મારે અઢી આના જોઈએ છે, હું મળશે તો આપીશ ને નહીં મળે તો નહીં આપું, આમ સ્પષ્ટ વાત કરી, કોઈ ખોટી કોઈ ઉપજાઉ વાતચીત કરી નહીં, કશો જ વિચાર કર્યા વિના તેણે મને તરત જ અઢી આના આપી દીધા. મારા આનંદનો પાર ન હતો. મને થયું નરસિંહ મહેતાની હુંડી ભગવાને આવી જ રીતે સ્વીકારી છે. પેલા વ્યક્તિએ સાવ સામાન્ય ફળવાળો હતો, ફળ વેચીને પોતાનું જીવન ગુજારતો હતો, છતાં પણ એણે વિચાર્યા વગર એને અઢીયાણા આપી દીધા. નરસિંહ મહેતાની યાદ આવી ગઈ ને કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે, શ્યામળા ગીરધારી. દરેકને ખબર છે કે ભાઈ ભગવાનના દરેક કાર્યો જ્યારે જ્યારે નરસિંહ મહેતાએ પ્રાર્થના કરી ત્યારે સ્વીકારે, અને હુંડી સ્વીકારી હતી એમ. અહીંયા પણ ભગવાને એમની હુંડી સ્વીકારી હોય એવું એમને લાગ્યું. ઝડપથી હું પેલી દુકાન તરફ દોડ્યો. દુકાન બંધ થઈ રહી હતી. દુકાનદારે મને પુસ્તક આપ્યું. જોવા જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો હોય તેટલા હરખથી હું પાછો પડ્યો. સ્વર્ગનો ખજાનો મળી ગયો એટલે કે ભાઈ ઈચ્છિત વસ્તુ મળી ગઈ. એમની ઈચ્છા હતી કે ભાઈ એમને પુસ્તક મળે. એમને પુસ્તક મળ્યું અને આનંદનો અનુભવ થયો. હું મૂર્તિ પૂજામાં બહુ માનતો નહીં, તેમ છતાં કોઈ કોઈ વાર પ્રસિદ્ધ મંદિર વગેરે હોય તો દર્શન કરવામાં પણ બાદ માનતો નહીં. બિહારીજીના દર્શન કરી દિવસ આથમ્યા પછી આશ્રમમાં આવ્યો. આ આશ્રમને બંધ કરવાનો દરવાજો હતો જ નહીં, તેમ વીજળી પણ ન હતી, એટલે કોઈને કોઈ કાંઈ કહ્યા વગર ચૂપચાપ પોતાના આશ્રમે જઈ બેસી ગયો. લેખક મોડા પહોંચ્યા આશ્રમમાં. ત્યાં લાઇટ હતી નહીં, વીજળી નહોતી, આશ્રમને દરવાજો નહોતો, કશું નહોતું. ત્યાં જઈને ચૂપચાપ સૂઈ ગયા. મને બરાબર યાદ છે કે એક મહિના સુધી મારી પાસે કશું આવ્યું નહોતું. એક મહિના પછી એક રૂપિયો મળ્યો હતો, જેમાંથી અઢી આનાનું દેવું મેં તરત જ ચૂકવી દીધું હતું. સાધુ હતા પોતે, એમનો કોઈ વ્યવસાય નહોતો, એટલે એક મહિના સુધી એમની પાસે કશું હતું નહીં, પણ ક્યાંકથી દાન મળ્યું એક રૂપિયાનું, ત્યારે એક રૂપિયામાંથી એમણે અઢી આના ચૂકવી દીધા. અઢી આના ચૂકવી દેવાનું મહત્વ નથી, પણ જે પરિસ્થિતિમાં શ્રી ભગવાન દાસે મને અઢી આના આપ્યા હતા તેનું મહત્વ છે. આવા પ્રસંગો જીવનભર વિસરાવવા જોઈએ નહીં. જે પેલો ફળવાળો હતો એ ફળવાળાનું નામ હતું ભગવાન દાસ, અને ખરેખર એ ભગવાન જેવો જ હતો. લેખક અહીં શું કહે છે કે મુશ્કેલીના સમયે જો આપણને કોઈ વ્યક્તિ કોઈ મદદ કરી હોય તો એ મદદ કરનાર વ્યક્તિને હંમેશા યાદ રાખવો જોઈએ. જ્યારે પણ તમારી સામે એની મુશ્કેલીમાં તમે જુઓ તો તમારે એને મદદ કરવી જોઈએ. લેખક આ તમારે બાળકો જીવનભર યાદ રાખવા જેવું છે. હજુ તમે નાના છો, પણ મોટા થશો જ્યારે જીવનમાં અનેક મુશ્કેલીઓ આવશે, અને એ મુશ્કેલીના સમયે કોઈ તમારો સાચો મિત્ર કે તમારો કોઈ સાચો સંબંધી કોઈ તમને મદદ કરે તો તમારે એનો પાળ ભૂલવો જોઈએ નહીં. એણે કરેલા ઉપકારનો બદલો ઉપકારથી હંમેશા વાળજો અને એને હંમેશા યાદ રાખજો, એવું અહીંયા આપણને અહીંયા શીખવા મળે છે. અહીંયા પાઠ પૂરો થાય છે. આ પાઠના સ્વાધ્યાયનો અભ્યાસ સુંદર અક્ષરે તમારે લખવાના થશે. જય સ્વામિનારાયણ.